અમદાવાદના કેશવનગર વિસ્તારની ચાલીમાં 40 વર્ષ જૂના મકાનોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ વગર તોડી પાડવામાં આવ્યા. 700 જેટલા લોકો અત્યારે ઘર વિહોણા બન્યા છે. 150 જેટલા ઘર તોડી નાખવામાં આવ્યા છે. બધા જ લોકો અત્યારે રસ્તા પર રહેવા મજબૂર થયા છે. ત્યારે ઠાકોર સમાજના અગ્રણી અને ઘર વિહોણા બનેલા લોકો આજે અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. એમની પડખે ઉભો છે અને અમને ન્યાય મળે એ હેતુ સર અમે શાંતિ રીતે આંદો ધરણા પર બેઠેલા છીએ. શાંતિપૂર્ણ ધારણા પર બેઠેલા છીએ. અમારી સરકાર સામે એક જ વિનંતી છે કે જ્યાં મકાન હતા ત્યાં મકાન અમારી સમાજને મળે તે અમારી માગણી છે. ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું અને સાચો ઠાકોર એ જ કહેવાય. જયારે ઠાકોરનો સમાજની જરૂર પડે એ સમાજના પડતી ઉપર એ જ સાચો ઠાકોર. અમદાવાદના કેશવનગરમાં આવેલા રામજીભાઈની ચાલીમાં ગત મહિને એટલે કે ફેબ્રુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 40 થી 50 વર્ષ જૂના 150 મકાનોને કોઈ પણ નોટિસ વગર અને કંઈ પણ કહ્યા વગર પાડી દેવામાં આવ્યા, જેના કારણે એના બાદ જે લોકો ઘર વિહોણા થયા છે એના કરુણ દ્રશ્યો સામે આવ્યા હતા. બેઘર બનેલા લોકોમાં વૃદ્ધ નાના બાળકો બધા જ રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે અને અત્યારે એમની હાલત દયનીય છે. ત્યારે લોકો રોષે પણ ભરાયા છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતના વિરોધ પણ કરવામાં આવ્યો છે. આ બેઘર બનેલા લોકોને ન્યાય મળે એના માટે બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો દ્વારા પાલનપુરમાં વિરોધ કરવામાં આવ્યો અને સાથે જ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં પણ આવ્યું. એ વિડીયોઝ પણ અમારા સુધી પહોંચ્યા છે, તો એના પર પણ નજર કરીએ. આજે અમદાવાદ ખાતે કાળિયા વિસ્તારમાં રામજી કાકાની ચાલીમાં જે 150 મકાન તોડી દેવામાં આવ્યા છે એમના અનુસંધાને આજે બનાસકાંઠા જિલ્લાના રહેવાસી હોવાથી બનાસકાંઠા જિલ્લાના તમામ ઠાકોર સમાજના આગેવાન ભાઈઓએ ભેગા થઈ અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપી અને અમને સરકારમાં રજૂઆત પહોંચાડવા માટે અમે બધાએ વિનંતી કરી છે અને એ લોકોને ન્યાય મળે એવી વાત અમે કલેક્ટર સાહેબને કરી. હવે આ લોકોને ન્યાય મળે છે કે કેમ એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને સાથે જ અમારી એપ્લિકેશન જમાવટ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. અમારી એપ્લિકેશનમાં તમને વિડીયોઝ જોવા મળશે, અમારી વેબસાઇટ સ્ટોરીઝ વાંચવા મળશે. તો આજે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન.